અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ચેકડેમમાં ડૂબી જતા પિતા સહિત બે પુત્રોના મોત થયા છે આ ઘટના બની છે આ ગંભીર ઘટનાની વાત કરીએ તો પિતા બાળકોને ખભે બેસાડી અને ડેમ પાર કરી રહ્યા હતા પરંતુ એ જ સમયે પિતાનો પગ લપસતા આ ગંભીર ઘટના સામે આવી છે રાજકોટની આ ઘટના કે છે

ગરકાવ થઈ ગયો છે ખાસ કરીને વાત કરવા તો ગઈકાલે કે જ્યારે પતિ પત્ની અને બંને બાળકો કરિયાણું લઈને વાડીએ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો છે હાલ અત્યારે વરસાદી વાતાવરણ હોવાના કારણે નદી નાળા તેમજ તળાવ છે તે છલકાઈ ઉઠ્યા છે ચેકડેમ પણ છલકાઈ ઉઠ્યા છે ત્યારે ચેકડેમ પાસેથી આ પરિવાર છે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે પોતાના બંને બાળકો છે એ શ્રમિકે પોતાના બંને ખભા ઉપર બેસાડ્યા હતા ત્યારે ચેકડેમ પાસે તેનો પગ લપસતા પિતા સહિત બંને જે પુત્રો છે તે પાણીમાં ગરકાવ થયા હતા અને જોત જોતા માં પત્ની ની નજર સમક્ષ ત્રણેય નું મોત છે તે નિપજ્યું હોવાનું સામે આવ્યું છે આભાર સમગ્ર માહિતી બદલ અને સમાચારની વાત કરીએ તો ખેડૂતો અને ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે પાછોતરો વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે હવામાન નિષ્ણાંત રમણિક વામેજાએ સંભાવના વ્યક્ત કરી છે અને બીજી તરફ ઓક્ટોબર આસપાસ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે ખરીફ સિઝનની કાપણીના સમયે જ જો વરસાદ થશે તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી શકે છે રમણીક આ આગાહી કરી છે ખરીફ સિઝન પર પાણી ફેરવી શકે છે આ પાછોતરો વરસાદ નવરાત્રીમાં પણ વરસાદના વિઘ્નની સંભાવના દર્શાવવામાં આવી છે બીજી બાજુ બે ઓક્ટોબરથી ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ છે વરસાદ ખેલૈયાઓનો ખેલ અને રમણીક વામઝાએ જે આગાહી કરી છે તે પ્રમાણે છેલ્લા બત્રીસ વર્ષથી સચોટ તેઓ આગાહી માટે જાણીતા પણ છે તેમના અનુમાનો આંસી ટકા સુધી સાચા પણ પડે છે રમણિક વામજા ખગોળશાસ્ત્રના આધારે અનુમાન લગાવી અને આગાહી કરે છે અને હાલ તેઓએ મોટી આગાહી કરી છે કે સાત ઓગસ્ટે ભારે વરસાદ આવશે થી સાત ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે રમણીક વાંજાની આગાહી અને તેઓ આગાહી માટે જાણીતા છે બે દસ થી પાંચ દસ હથિયાર નક્ષત્રમાં નોરતામાં ગાજવીજ સાથે વરસાદ થાય છે એ પણ બપોર પછી મંડાની વરસાદ થાય એ વરસાદ પાંચ થી છ કલાક વરસાદ હોય છે જ્યાં પડે ને અતિ ભારે વરસાદ થાય છે અને પાક પાણીમાં પણ નુકસાન પણ કરે કરે છે ચાર આઠ થી સાત આઠ ગાજવીજ કડાકા ભડાકા વરસાદ થશે કારણ કે આ વર્ષે વીજળી બનાવ વધારે બનશે કારણ કે અટાણ ગરમી પણ વધારે હોય છે અને હજી પણ અત્યારે ગરમી હિસાબે ગરમી પડશે અને ગાજવીજ વધારે થશે માણસોને જ્યાં વરસાદ પડે ત્યાં ગાજવીજ થાય ત્યારે બહાર નીકળવું ઓછું બીજો વરસાદ છે સત્તર આઠથી વીસ આઠ એ પણ સાધારણ છે અમુક ખેડૂતને કદાચ વરસાદની રાહ પણ જોબરાવીએ ત્રણ નવથી છ નવ બંગાળનો કરંડ ભાવનગર સુરત ગુજરાતમાં અતિભારે વરસાદ થશે

પકડીને પાકિસ્તાન જેલમાં લઈ આવ્યા તાજેતરમાં ગત છ તારીખે તેમનું અવસાન થયું છે અને એ અવસાન થયું છે ત્યારે એમનો મૃતદેહ માદરે વતન આવે અને એમના પરિવારજનોને મળે એના માટે મેં ગઈકાલે માનની મુખ્યમંત્રીશ્રીને અને મત્સ્યોદ્યોગ કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અન્ય વાત કરીએ તો ખેપ મારતો છે મેઘરજના ગેલી માતાજીના મંદિર નજીકથી આ આરોપી ઝડપાયો છે કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો હતો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડતો હતો આ દારૂ જ્યારે પોલીસે એક લાખ સડસઠ હજાર ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે અને સુરતમાં શિક્ષિકાને ધમકી આપતા વિદ્યાર્થીની ધરપકડ કરાઈ એક મહિનાથી ધમકી આપી હેરાન કરતો હતો જ્યારે ફોન કરી શિક્ષિકાને ધમકી આપતો હતો રાંદેરની સરકારી શાળામાં આ શિક્ષિકા નોકરી કરે છે શિક્ષિકાનો ઘર સુધી તે પીછો પણ કરતો હતો જ્યારે પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે વડસર બ્રિજ નજીક મહિલાના ગળામાંથી બાઇક સવાર અછો ખેંચી ગયો મહિલાએ બાઇક સવાર પકડવાની કોશિશ પણ કરી પણ સફળ ના રહી થોડા દિવસે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હદમાં આવતા વડસર બ્રિજ પાસેની આ સમગ્ર ઘટના બની હતી કે જે નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે માંજલપુર પોલીસે સીસીટીવીના આધારે ફરાર થયેલા બાઇક સવારની શોધખોળ શરૂ કરી છે અને ગુજરાત સરકારના ઓથોરિટી દ્વારા ગુજરાત હોસ્પિટલને અવૈજ્ઞાનિક અને અતાર્કિક નિર્ણયોથી નોટિસ પાઠવી રહી છે આઈસીયુ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ અને તમામ કાચના ફસાડને તાત્કાલિક અસરથી દૂર કરી દેવા નોટિસ આપી રહ્યા છે જેનો ગુજરાત મેડિકલ એસોસિએશન વિરોધ કરી રહ્યું છે હોસ્પિટલો ગવર્મેન્ટની હોય કે પ્રાઇવેટની હોય મોટા ભાગના આઈસીયુ ત્રીજા ચોથા પાંચમા માળ કે દસમા માળ સુધી હોય છે અને એ સાયન્ટિફિકલી સાચું છે અવૈજ્ઞાનિક વસ્તુ એક ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ આઈસીયુ ક્યારેય ગ્રાઉન્ડ ફ્લોર બના હોઈ શકે તો રાજકોટમાં સત્તર પશુઓના મોત ને લઈને પશુપાલકોમાં રોષની લાગણી છે પાંચ દિવસમાં મોત થયા છે જ્યારે માલતારી સમાજે આક્ષેપ પણ કર્યો છે કે કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા પશુઓના મોત થઈ ગયા છે ઢોર ડબ્બામાં દસ થી વધારે પશુઓના મોત નીપજ્યા છે અને આ બાજુ લંપી વારસના કારણે એક પણ મોત ન થયું હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે તો પાંચ દિવસમાં સત્તર પશુઓના મોત થયા છે રાજકોટની આ ઘટના કે જ્યાં કોર્પોરેશન પગલા ન લેતું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે તો ડબ્બામાં દસ થી વધારે પશુઓના મોત નીપજ્યા છે તો મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે કે લંપી વાયરસના કારણે આ મોત નથી થયા સત્તર પશુઓના મોતને લઈને પશુપાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે પોરબંદરમાં સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્ષ જર્જરિત હોવાના કારણે બિલ્ડિંગ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સીલ મારવા પહોંચતા જ ફ્લેટ ધારકો દુકાનદારોના ટોળા વળ્યા હતા પાલિકાને જર્જરિત બિલ્ડીંગને લઈને ઘણી વખત રજૂઆત મળી હતી જેને લઈને પાલિકાએ માલિક અને દુકાનદારોને બિલ્ડિંગ સલામત સ્ટેજે લાવી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને સર્ટિફિકેટ મેળવી લેવા માટે જણાવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન થતા પાલિકા સીલ મારવા પહોંચી હોજી હતી ગઈ પાણી કરેક્શન કાપી નાખવામાં પણ આવ્યું હતું અને પીજીવીસીએલ ને આ અંગે જાણ કરવામાં આવી છે આ બિલ્ડિંગ ધારકો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવ્યા બાદ બિલ્ડિંગ ઉપયોગ કરી શકે ફ્લેટોનો વારંવાર પ્રોબ્લેમ હોવા થી છેલ્લા 10 12 વર્ષ ઓછામાં છે નગરપાલિકાને એપ્લિકેશનઓ આપેલું છે કોઈ જાત કંઈ ધ્યાન કે આમાં વાક ઉપર છે અને ભોગવવાનું દુકાન દુકાનવાળાને આવે છે એટલે એ હજી અત્યારે ત્રણ ચાર જગ્યા ત્રણ ચાર દુકાનોમાં માર્યા છે એ બધી દુકાનો મારવાના છે અને તો પછી ફ્લેટવાળાને પેલા મારવા જોઈએ ને સીલ કે તકલીફ ફ્લેટોવાળાની છે આના કારણે પાલિકા સીલ મારવાની કાર્યવાહી કરવા માટે આવેલ હતી આ અંગેની અમને ઘણી બધી ફરિયાદો મળેલ હતી જેથી ગઈકાલે સમગ્ર બિલ્ડિંગનું નળ કનેક્શન પણ કાપવામાં આવેલ હતું અને અમને બીજી વિષયને પણ જાણ કરેલ છે આ બાબતની અમે આવીને જે પણ જરૂરી છે

પાછળ આશા રાખીએ છીએ કે ફોરકાસ્ટ આની અંદર કહી રહ્યું છે કે ઉપરવાસની અંદર વરસાદ થશે તો આવનારા સમયની અંદર પાણીમાં વધારો થાય આવકમાં એવું લાગી રહ્યું છે એટલે કે દસ મહિના સુધી પીવા માટે પાણી આપણે આપી શકીએ એટલું આપણા પાસે હાલ જળ જળનો જથ્થો અનામત છે તાપીના ઉકાઈ ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી તાપી નદીમાં લાખો ક્યુસિક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ડેમનો સુંદર નજારો જોવા આસપાસના લોકો આવી રહ્યા છે જોકે તંત્ર દ્વારા ડેમ નજીક પર્યટકો માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતા એકલ દોકલ વ્યક્તિઓ ડેમના સુંદર નજારો માણી શકે છે ખાસ કરીને જ્યારે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે અહીંનું વાતાવરણ આહ્લાદક જોવા મળે છે बीस साल बाद पता चला कि यहाँ का डैम खुला हुआ है और बीस साल पहले हमने देखा था यहाँ का खुला हुआ डैम और फिर इस बार हम लोग देखने आए बहुत ही खूबसूरत नज़ारा है यहाँ का जो डैम का है तो इसीलिए हम लोग फिर से हम लोग का आना हुआ हर चीज़ अच्छी है રાજકોટ શહેરમાં જાણીતા ગાયક કલાકાર મોંઘો પડ્યો છે તાજેતરમાં જ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ થયેલા વિડીયોમાં એક જીપના બોનેટ પર એક વ્યક્તિ સુતા સુતા વાતો કરી રહ્યો હોય તે પ્રકારનો આ વીડિયો જોવા મળી રહ્યો છે આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે વિડીયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ જાણીતો ગાયક કલાકાર